કાશીમેળામાં ડુપ્લિકેટ નોટો ઝડપાઈ. એલસીબીએ કિસમને ઝડપી પાડ્યો. આરોપી પોતાના ઘરે કલર પ્રિન્ટરમાં નોટો છાપતો હતો. અંબાજી ભાદરવી મહામેળામાં 500 ની 244 ડુપ્લિકેટ નોટો ઝડપાઈ. ડુપ્લિકેટ ભારતીય ચલણી નોટો 1,20,000 સાથે એલસીબીએ કિસમને ઝડપી પાડ્યો. આરોપી પોતાના ઘરે કલર પ્રિન્ટરમાં નોટો છાપતો હતો. હાલમાં અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મહાકુંભ મેળો ચાલી રહ્યો છે, ત્યારે દૂર દૂરથી યાત્રિકો માં અંબાના દર્શન કરવા અંબાજી પહોંચી રહ્યા છે. ભાદરવી મહામેળામાં લાખોની સંખ્યામાં આવતા યાત્રાળુઓની સુરક્ષા અને સલામતી સાથે કોઈપણ જાતની મેળા દરમિયાન અસામાજિક ઘટના ન ઘટે તે માટે પોલીસના 5,000 કરતા વધુ કર્મીઓ ખડેપગે સેવા બજાવી રહ્યા છે. બનાસકાંઠા એલસીબી પોલીસ પણ પોતાની બાજ નજર દ્વારા ગુનેગાર ઉપર નજર રાખીને સઘન ચેકિંગ કરી રહી છે. ત્યારે આજે એલસીબી બનાસકાંઠાને મેળા દરમિયાન એક સફળતા હાથ લાગી છે. ભાદરવી મેળામાં ભક્ત બનીને આવેલા યુવક પાસેથી ડુપ્લિકેટ નોટો પકડાઈ છે. નોટો વટાવવા આવેલા યુવકને બનાસકાંઠા એલસીબીએ પકડ્યો છે. અંબાજી ભાદરવી મહામેળામાં 500 ની 240 ડુપ્લિકેટ નોટો ઝડપાઈ છે. ડુપ્લિકેટ ભારતીય ચલણી નોટો સાથે 1,20,000 સાથે એલસીબીએ કિસમને ઝડપી પાડ્યો છે. ભાભરના બુડેઠા ગામના ભરત પ્રજાપતિને ડુપ્લિકેટ નોટો સાથે ઝડપી પાડ્યો છે. ત્યારબાદ એલસીબી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. આરોપી પોતાના ઘરે કલર પ્રિન્ટરમાં નોટો છાપતો હતો અને વધુ પૂછપરછ થાય તો બીજા પણ ગુના બહાર આવી શકે તેમ છે. સમગ્ર મામલે જિલ્લા પોલીસ વડા દ્વારા માહિતી આપવામાં આવી છે. આજે ભાદરવી પૂનમનો 5મો દિવસ છે, તેમાં અનેક શ્રદ્ધાળુઓ આજે માતાની ખૂબ મોટી સંખ્યામાં આજે દર્શનાર્થે આવી રહ્યા છે. એ સમયે અમારી લોકલ પોલીસની સિવાય બંદોબસ્તની સિવાય અમારી એલસીબી અને સુધીન ટીમ દ્વારા ખૂબ મોટી સંખ્યામાં કાર્યરત હતી. તે વખતે માહિતી મળેલ હતી કે જે પ્રસાદ કાઉન્ટર છે તેની પાસે એક વ્યક્તિ નકલી નોટો કદાચ તેનો પાસે છે એવી માહિતી મળતા અમારી એલસીબી અને સુધીન ટીમે તત્કાળ ધોરણે તેને ડિલીટ કરેલા છે. એની પાસેથી એક જ નંબરની 240 જેટલી ચલણી નોટો મળી આવી છે, જે કાઉન્ટરફીટ નોટો છે. આ નોટો જે વ્યક્તિ પાસે હતી તે વ્યક્તિમાં ભરત પ્રજાપતિ છે, તે ભાભર તાલુકાના બુરેઠા ગામનો છે. હાલમાં એ વ્યક્તિને અમે લોકો ડિલીન કરીને તેની પાસે આ નોટો ક્યાંથી આવી, કોને પ્રિન્ટ કરી અને એના સોર્સ શું છે તે બાબતની આગળની કાર્યવાહી ચાલુ છે. કુલ જે એની વેલ્યુ થાય છે તે 1,20,000 રૂપિયા થાય છે. બ્યુરો રિપોર્ટ, સત્યનિર્ભય ન્યૂઝ ચેનલ.